હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તો આશ્રમ શાળાઓમાં જે છે વિદ્યા અને શિક્ષક સહાયક ભરતીઓમાં કૌભાંડ થયું છે તેવા સમાચાર મળીએ છે જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણે ચેનલ ઉપર હવે મળતી રહેશે એટલા માટે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ઉમેદવાર અને સંચાલક વચ્ચેની ચાર ઓડિયો ટેપ જાહેર કરવામાં આવેલી છે જેમાં આશ્રમ શાળામાં વિદ્યા અને શિક્ષક સહાયક ભરતીઓમાં કૌભાંડ થયું જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તો આદિવાસી વિસ્તારોમાં ચાલતી આશ્રમ શાળાઓમાં વિદ્યા સહાયક અને શિક્ષક સહાયકની ભરતીઓમાં પણ કૌભાંડ ચાલી રહ્યાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે જે શુક્રવારે મીડિયા મારફત જે સમક્ષ તેમણે શિક્ષકની ભરતીના મહિલા ઉમેદવાર અને દાહોદ સ્થિત આશ્રમ શાળાના સંચાલક દ્વારા જે છે અને સ્ટાફ વચ્ચે ટેલિફોનિક જે વાતચીતની જે ચાર ઓડિયો ટેપના પુરાવા પણ જાહેર કર્યા હતા તેની સાથે જ બોગસ કચેરીઓમાંથી જે વિવાદમાં રહેલા આદિજાતિ વિભાગના હસ્તકની શાળાઓમાં નવું ભરતીકાંડ બહાર આવ્યું છે જેમાં આપણે જોઈએ તો કે દાહોદ જિલ્લાની શાળાઓમાં શિક્ષક સહાયકની ભરતીમાં સ્કૂલના સ્ટાફ દ્વારા નોકરી આપવા માટે શાળાના સ્ટાફ દ્વારા રૂપિયા પચીસ લાખની માગણી કર્યાની ઓડિયો ટેપ જે છે મીડિયા સમક્ષ જાહેર કરતા યુવરાજ યુવરાજે આક્ષેપ કર્યો હતો કે આવી ચાર ઓડિયો ટેપ સહિત પુરાવા શિક્ષણ અધિકારીઓને સોંપ્યા બાદ પણ સંબંધિત શાળાની સામે માત્ર એક્શનના નામે નોટિસ આપીને માંડવણ કરવામાં આવી રહી છે આ ભરતીમાં કુલ ચાર જેટલા શિક્ષક શિક્ષણ સહાયકની જે જગ્યા હતી જેમાં સંચાલક સ્ટાફે એક મહિલા ઉમેદવારને નોકરી આપવા રૂપિયા બાવીસ લાખનો સોદો પાડ્યો હતો અને એક વખત આ ઉચ્ચ મેરિટ ધરાવતા મહિલા ઉમેદવાર સાથે નક્કી થયા બાદ બીજાની સાથે ઊંચો સોદો થતાં તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગેરહાજર રહેવા ધમકાવવાઈઓનું પણ બહાર આવ્યું છે આ મુદ્દે આદિજાતિ આદિજાતિ રેટે તપાસ શરૂ કરી છે જે એવું માત્ર નોટિસ અપાય છે એવી વાત જે છે આમાં મળી રહી છે તો હવે એક નવું જે છે કૌભાંડ બહાર આવ્યું છે જેમાં શિક્ષક સહાયક અને વિદ્યા સહાયકની ભરતીઓમાં પણ કૌભાંડ થયું છે એવું યુવરાજજી દ્વારા જે છે કહેવામાં આવેલું છે તો બસ વિડિયોમાં એટલું જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો આવી જ માહિતી મળતી રહેશે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત